જિલ્લાના માળિયા હાડીની ચાણક્ય પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા હતા. જિલ્લાના માળિયા હાટીના તાલુકાની ચાણક્ય પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દેવભૂમિ દ્વારકા ખાતે સનાતન હોલ ખાતે ઓલ ઇન્ડિયા વોલાફાઈ કરાટે એસોસિએશન દ્વારા આયોજિત 8મી રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયન 2019 યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના 250 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 3 વિદ્યાર્થી જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાની ચાણક્ય પબ્લિક સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નિમામત કૌશલકુમાર ભાવેશભાઈ, વાઢિયા મનોકુમાર પરેશભાઈ, ચાવડા અમરા સુગાભાઈ, તેમાં કોચ ચૌહાણ હરેશભાઈના માર્ગદર્શન હેઠળ કોચિંગ આપેલ, જેથી કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેળવ્યા અને સંસ્થાનું નામ રોશન કર્યું. જેમાં પ્રથમ રેન્ક મેળવનાર નિમામત કૌશલકુમારે નાનપણમાં જાપાન રમવા માટે પણ વિચાર કરી લીધો કે હું મોટો થઈ અને જાપાનમાં પણ હું કરાટે એસોસિએશનમાં પણ ભાગ લેવા જરૂર જઈશ. તેમજ બીજો નંબર મેળવનાર વાઢિયા નીરવકુમાર જ્યારે ગુજરાત રાજ્ય સરકારની કરાટે ચેમ્પિયનશીપમાં બીજા નંબરે રેન્ક મેળવી આવ્યો હતો ત્યારે તેમના પપ્પા અને તેના પુત્રને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. દ્વારકા દેવભૂમિ માં ગયો હતો ટુર્નામેન્ટ વાડોકા કરાટે ચેમ્પિયનશીપ. ત્યાં અલગ અલગ જિલ્લાઓમાંથી બધા આવ્યા હતા, અંદાજે 250 છોકરા આવ્યા હતા. ત્યાં અમે 3 ગયા હતા. મારો ફર્સ્ટ રેન્ક ગયો હતો, સેકન્ડ રેન્ક બલગેરિયા ક્રિપલમાં, થર્ડ રેન્ક આવ્યો હતો. હવે આગળ પણ હું જાપાન પણ જઈશ. ઘરે ગયો ત્યારે મારા મમ્મી પપ્પાએ મને ખૂબ વાયો કર્યો અને મમ્મી માતા પિતાને બહુ ખુશી થઈ અને મારા માતા પિતા એ મને એમ કહ્યું કે આગળ જાપાન પણ તને જવા દેશે. વાઢિયા મિતુલ કુમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.